ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ આઈડીએફસી ફર્સ્ટ બેંકના એટીએમમાંથી રૂપિયા 16 લાખની ચોરીના મામલામાં રાઇટર કંપનીના 2 ઓપરેટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચની જાડેશ્વર ચોકડી નજીક મધુરમ પાર્ટી પ્લોટ સામે આઈડીએફસી ફર્સ્ટ બેંકનું એટીએમ આવેલું છે. આ એટીએમમાંથી ગત તારીખ 4 માર્ચના રોજ રાત્રિના સમયે રૂપિયા 16 લાખની ચોરી થઈ હતી. આ મામલામાં એટીએમમાં રૂપિયા લોડ કરનાર રાઇટર કંપનીના જ 2 કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. 4 માર્ચના રોજ રાત્રિના સમયે રાઇટર કંપનીના ઓપરેટર તેજસ રાણા અને હિતેશ પરમાર એટીએમમાં રૂપિયા લોડ કરવા ગયા હતા અને બે એટીએમ મળી રૂપિયા 19 લાખ લોડ કર્યા હતા. જોકે 2 દિવસ બાદ મશીન બંધ થઈ જતા કંપનીના અધિકારીઓ દ્વારા મશીન ચેક કરાવવામાં આવ્યું હતું તો બંને મશીનમાંથી રૂપિયા 16 લાખની રૂપિયાની 500ના દરની આખી કેસેટ જ ગુમ હતી. એટીએમનો પાસવર્ડ બંને ઓપરેટર જ જાણતા હોય આથી તેઓએ ચોરી કરી અથવા કોઈકને પાસવર્ડ આપી ચોરી કરાવી હોવાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. તો 4 તારીખે જે આ બંને ઓપરેટરો છે એના એક છે તેજસકુમાર બલરામભાઈ રાણા અને બીજો એનો ઓપરેટર છે હિતેશભાઈ ઉત્તમભાઈ પરમાર. આ બંને જણા એમના રૂટ નંબર 4 ઉપર અલગ અલગ બેન્કોમાં પૈસા લોડ કરવા માટે નીકળેલા અને દરેક એટીએમમાં એમણે પૈસા લોડ કરી દીધેલા. ત્યારબાદ બીજા દિવસે કંપનીને જે મારુતિ કોમ્પ્લેક્સ જાડેશ્વર ખાતેનું એટીએમ છે એ બંધ હોવાનું સિસ્ટમથી જાણ થયેલી, જેથી એમના ઓપરેટર અને એના રૂટ લીડર એમને લઈ અને એમણે ત્યાં ખાતરી કરતા અંદરથી જે રૂપિયા મૂકવાની કેસેટ આવે એ કેસેટ જ અંદરથી ગુમ હતી અને 500ના દરની જે નોટો હતી એ 2 એટીએમ મશીનમાંથી મળી આવેલ નહીં અને ટોટલ બંને એટીએમ મશીનમાંથી થઈ 15,85,000 રૂપિયા એમાં ઓછા જણાય, જેથી આ જે બંને ઓપરેટર છે એમની પાસે જ આ પાસવર્ડ રહેતો હોય તેઓએ જાતે અથવા એમણે કોઈને પાસવર્ડ આપ્યો હોય અને આ રૂપિયાની ચોરી કરાવી હોય એવું બનેલું છે, જેના આધારે બંને વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો.